રાજ્યમાં કોરોનાના સંક્રમણના આંકડાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ ઓમિક્રોનના પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ ઓફલાઈન શાળાઓ શરૂ હોવાથી વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમણમાં ફસાઈ રહ્યા છે. આ સ્થિતિમાં વિવિધ શાળાઓમાં કેવી તકેદારી લેવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ ટીવી 9 એ કર્યો. રાજ્યમાં હાલ કોરોના અને ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થાય તેની તકેદારી તંત્ર રાખી રહ્યું હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે. છતાં કોરોના અને ઓમિક્રોનના કેસ શા માટે વધી રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. આ તમામ સ્થિતિ વચ્ચે સૌથી મોટી ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે બાળકોમાં પણ કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. બાળકોમાં વધતું કોરોનાનું સંક્રમણ વાલીઓ અને શાળા તંત્રની વધતી ચિંતા. કોરોનાનું સંક્રમણ વધતા ત્રીજી લહેરની દહેશત. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી પછી કોરોનાના કેસ વધતા હોવાને કારણે ડોક્ટર્સ પણ ચિંતા કરી રહ્યા છે. રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 1-12ની શાળા શરૂ થઈ ગઈ છે, પણ આ વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી નથી, કારણ કે દેશમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોનું વેક્સિનેશન શરૂ નથી થયું. ત્યારે હવે રાજ્યમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસના સમયમાં 15 કરતાં વધારે બાળકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે, જેને લઈને શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે, ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમે દરેક વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવીએ છીએ, તેમજ અમે દરેક વિદ્યાર્થીઓને ટેમ્પરેચર પણ માપીએ છીએ અને તેમને સોશિયલ ડિસ્ટન્સનું હંમેશા પાલન કરાવીને બેસાડીએ છીએ. અને ક્લાસમાં અમે એ રીતે જ, વર્ગખંડમાં પણ અમે એ રીતે જ બેસાડીએ છીએ કે જેથી કોઈને તકલીફ ના થાય. જે બાળકોને શરદી ઉધરસ થાય છે અમે પેરેન્ટ્સને સ્ટ્રિક્ટલી ના પાડીએ છીએ અને સ્કૂલમાં પણ ચેક કરીએ છીએ. ઘણીવાર પેરેન્ટ્સને એમ થાય કે ના, મામૂલી શરદી છે તો બાળકની સ્કૂલની જે સિક્વન્સ છે જળવાય અને જાય, પણ અમે નથી એલાઉડ કરતા, એમને ઘરે પાછા મોકલી દઈએ છે કે થોડું પણ શરદી ઉધરસ કે તાવ હોય તો બાળક સ્કૂલમાં નહીં આવે. આ હતા અમદાવાદમાં આવેલી વેદાંત અને 7th ડે શાળાના શિક્ષકો, જેમનું કહેવું છે કે શાળા પ્રશાસન તરફથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની પાસે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. જ્યાં સુધી 18 વર્ષથી નીચેના બાળકોની રસી ન આવી જાય ત્યાં સુધી વાલીઓએ અને શાળા પ્રશાસને એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે બાળકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે, તો જ બાળકોને કોરોનાના સંક્રમણથી દૂર રાખી શકાશે. પરંતુ હજુ પણ કેટલાક વાલી કદાચ જાગૃત નથી બન્યા આ બાબતને લઈને, જે ક્યાંક જોખમી બની શકે છે. પરંતુ આવા વાલીઓએ અહીંયા જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને તેમના બાળકોને કોઈ જોખમ ન થાય, અન્ય બાળકોને કોઈ જોખમ ન થાય અને એક SOPના પાલન સાથે અભ્યાસક્રમ જે છે તે સુપેરું પાર પાડી શકાય. કરણબેન, હિરણ ખલ્લા સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.